નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબિનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે અમારી સાથે ઉપસ્થિત છે આશાબેન દવે, જેઓ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે. તો આજે આપણે એમને મળીશું. આશાબેન, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને તેમની સાથે અમારી સાથે ઉપસ્થિત છે યોગેશભાઈ, આપનું પણ સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું આશાબેન સાથે અને હાલમાં જે પ્રોડક્ટિવિટી કાઉન્સિલ છે જેનું સેલિબ્રેશન કરવા તેઓ જઈ રહ્યા છે તેના વિશે આપણે આજે વાત કરીશું. આ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ જોડે સંકળાયેલી સંસ્થા છે અને દર વર્ષે આખા ભારતમાં એક જ ટાઈમ 12 થી 18 ફેબ્રુઆરી ફિક્સ ડે આ પ્રોગ્રામ કરવામાં આવે છે, નેશનલ પ્રોડક્ટિવિટી વીક. એ આખા ભારતની 26 કાઉન્સિલ્સ એક સાથે એક સપ્તાહ સુધી એક થીમ ઉપર પ્રોગ્રામ યોજશે. અને આ વર્ષે થીમ આપવામાં આવ્યો છે સર્ક્યુલર ઇકોનોમી ફોર પ્રોડક્ટિવિટી એન્ડ સસ્ટેનેબિલિટી. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલે પોતાની પૂરી તૈયારી કરી નાખી છે અને અમે પણ 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી આ વીકનું આયોજન કરવાના છીએ. હા, તમે જે વીકનું આયોજન કર્યું છે ક્યાં ક્યાં અમે કેવી રીતે કર્યું છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો, જેથી કરીને નવું આજનું યંગસ્ટર્સ છે તો આ ઇવેન્ટની અંદર જોડાઈ શકે. એમ પહેલાં હું બતાવીશ કે સર્ક્યુલર ઇકોનોમી એ શું છે, કેમ કે શબ્દ સાંભળીએ તો એવું લાગે કે આ એક નવો શબ્દ છે. આપણે પહેલાં જોતા હતા કે આપણા પૂર્વજ બધા જે પણ વસ્તુઓ પ્રકૃતિ સંપદા છે એને સાચવીને રાખવા, જે પણ આપણે પ્રોડ્યુસ કરતા હતા એને પાછું રિસાયકલ કરીને, રિપેર કરીને, રિયુઝ કરીને એને પાછું વપરાશમાં લાવતા હતા, અથવા તો જેના કારણે પોલ્યુશન કે પર્યાવરણને હાનિ પહોંચે એવી વસ્તુઓનો એ લોકો રિડક્શન કરતા હતા. આ જ છે સર્ક્યુલર ઇકોનોમી. પણ આજની જે આપણી જીવનશૈલી છે તેના અંદર જે ઇલેક્ટ્રોનિક ને ઇક્વિપમેન્ટનો જે વપરાશ વધ્યો છે, જે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે, પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે, તેના અંદર આપણે પ્રોડક્ટને પ્રોડ્યુસ કરીએ છીએ, વાપરીએ છીએ અને ફેંકી દઈએ છીએ, એ આપણે પર્યાવરણને દૂષિત કરે છે, આપણી પ્રાકૃતિક સંપદાને હાનિ પહોંચાડે છે. ત્યાંથી આપણી સર્ક્યુલર ઇકોનોમી બ્રેક થઈને લિનિયર ઇકોનોમીમાં ચાલી રહી છે. એને જ ફરી સિસ્ટમમાં આપણે કઈ રીતે લાવી શકીએ, આપણી મોડર્ન જીવનશૈલીને સાથે રાખીને આપણે સર્ક્યુલર ઇકોનોમીમાં જવાનું છે. અને આ હેતુ જ આ સર્ક્યુલર ઇકોનોમીનો થીમ આખી ઇન્ડિયાની બધી કાઉન્સિલ્સ અને ઘણી બધી જગ્યાના પ્રોગ્રામ, સેમિનાર, વર્કશોપ, કોમ્પિટિશન કરવામાં આવી રહી છે. અને સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટીએ પણ વેરિયસ પ્રોગ્રામ આયોજિત કર્યા છે. હું આપને વન બાય વન જણાવીશ. 12 ફેબ્રુઆરી એટલે પહેલા દિવસ અમે આનું ઇનોગ્રેશન સાઉથ ગુજરાત પ્રોસેસર એસોસિએશન પાંડેસરા, જ્યાં પ્રેસિડેન્ટ જીતુભાઈ વખાડિયા છે, એમની સંસ્થા જોડે અમે આનું ઇનોગ્રેશન કલેક્ટર સાહેબના હસ્તે કરવાના છીએ. તેમ જોડે જ એના અંદર આપણે એક સેમિનાર આયોજિત કર્યો છે, કુસ્ટર્સ કેલિકો નામની જર્મન કંપની જે મોડર્ન મશીનો બનાવે છે ટેક્સટાઇલ પ્રોસેસિંગની, તે મશીનો પ્લસ કલર ટેક્સ જે વેરિયસ ટાઈપની વોટર સેવિંગ ડાઇસ બનાવે છે, તો એમના નિષ્ણાત આ સેમિનારને પ્રોડ્યુસ કરશે. એનર્જી એન્ડ વોટર એફિશિયન્ટ ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજી એ વિશે સેમિનાર રાખવામાં આવ્યો છે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના હોલ પાંડેસરામાં. એમ પછી 13 તારીખે આપણી ઘણી બધી છોકરીઓ હોમ સાયન્સ ભણે છે, તો અમે હોમ સાયન્સની છોકરીઓને જે આપણી ભાવિ મહિલાઓ બનવાની છે અને 50% ધરતીનું આપણે પોપ્યુલેશન કહીએ તો મહિલાઓ જ છે, તો એમને પર્યાવરણને સાચવીને કેવી રીતે રાખવું એના વિશે જાણકારી આપવા માટે SVNIT ખાતે જે પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં આપણા કિચન વેસ્ટને કન્વર્ટ કરીને એનાથી ગેસ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને એ ગેસથી જ હોસ્ટેલનું જમણવાર બનાવવામાં આવે છે, પ્લસ ફૂલોનો કચરો એનાથી કમ્પોસ્ટ ખાત બનાવવામાં આવે છે. એ પ્રોજેક્ટ ડાયરેક્ટલી એ છોકરીઓને જોડાવવા આવશે, એટલે એ લોકોને ફ્યુચરમાં થાય કે અમે પણ આવા પ્રોજેક્ટ્સ જોડે સંકળાઈ રહ્યા છીએ. તેમ પછી 14 તારીખે અહીં એક સ્કૂલ છે જે નેચરમાં છોકરાઓને ભણાવે છે. આપણે નેચર જે જેટલું નેચરના સાથે રહીને આપણા બાળકો ભણશે
એટલું જ એ લોકોનું મનમાં થશે કે આપણે નેચરને સાચવીને રાખીએ, અને એ જ હેતુ છે સર્ક્યુલર ઇકોનોમી. એટલે અમે એક એવો પ્રોજેક્ટ લીધો છે આપણા કે બાળકોને ત્યાં જઈને નાના છોકરાઓને આ સર્ક્યુલર ઇકોનોમી વિશે અમે જણાવીશું અને એ લોકોના અભિપ્રાય લઈશું. 15 તારીખે એક અમે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઉપર સેમિનાર રાખ્યો છે શાશ્વત કોલેજમાં, એ 2 વાગે છે. એમાં ઈ વેહિકલ ઉપર ટેસ્લા કાર અને મહિન્દ્રાની કાર એઝ વેલ એઝ રિક્ષા, ઈ રિક્ષા, એના ઉપર ડેમોન્સ્ટ્રેશન અને એના ઉપર નિષ્ણાત વક્તવ્ય આપશે. એટલે આ એક એવો સેમિનાર છે કે આપણે ઈ રિક્ષા જ હવે આપણું ફ્યુચર છે. એટલે છોકરાઓને, એન્જિનિયરિંગના છોકરાઓને આમાં કેવી રીતે મોડિફિકેશન થઈ શકે અથવા તો એનો ઉપયોગ કેવી રીતે વધે તેના માટે એક સેમિનાર મૂકવામાં આવ્યો છે. 16 તારીખના સેમિનાર વિશે અમારા યોગેશભાઈ કહેશે, કેમ કે એ પોતે સીએ છે અને એ સિક્યોરિટીથી રિલેટેડ છે, પણ એમાં પણ ટેકનોલોજી ઇન્વોલ્વ છે. 17 તારીખનો જે સેમિનાર છે તેમાં અમે સન્ડે આપણે કતારગામ ખાતે વેસ્ટ કન્વર્ટર જે SMC એ રખાવ્યા છે તેની વિઝિટ રાખીશું. અને 18 તારીખે 2 પ્રોગ્રામ છે. એક પ્રોગ્રામમાં રિસાયકલ્ડ ફેબ્રિકથી ફેશન ગાર્મેન્ટ કેવી રીતે બનાવવામાં આવે એના માટે છોકરીઓ પ્રોજેક્ટ્સ જે બનાવ્યા છે INIFBમાં તેનું પ્રેઝન્ટેશન થશે. અને બપોરે આપણે સર્ક્યુલર ઇકોનોમી ઇન કન્સ્ટ્રક્શન એન્ડ આર્કિટેક્ચર તેનું સેમિનાર આપણે ગર્લ્સ પોલિટેકનિક ખાતે નિષ્ણાત આપશે. એમાં આપણા સિનિયર આર્કિટેક્ચરના પંકિતભાઈ દવે પણ ઉપસ્થિત રહેવાના છે. 16 વિશે યોગેશભાઈ આપ જી યોગેશભાઈ 16 તારીખની માહિતી આપ અમારા દર્શક મિત્રોને આપશો. 16 તારીખે ઇન્ડસ્ટ્રી 4.0 એન્ડ વિથ જૈનમ સિક્યુરિટી સાથે પ્રોગ્રામ કરી રહ્યા છીએ. એમાં ડાયરેક્ટર IIT સુરતના ડાયરેક્ટર પ્રોફેસર JS જે ચીફ ગેસ્ટ તરીકે હાજર હશે, તથા જૈનમ સિક્યુરિટીના શ્રી મુલ્યનભાઈ પટેલ જે અમને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર હશે. આ અમે પ્રોગ્રામ જે કરી રહ્યા છીએ જૈનમ હાઉસ ખાતે 16 તારીખે 6:30 જૈનમ હાઉસ જે ઈચ્છાના અલ્ગો ટ્રેડિંગ એ શું છે કે એમાં કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે આપણે ટ્રેડિંગમાં કરવો એના પર કોઈ સમજ આપશે, જેથી કે આપણે કોઈ ટ્રેડિંગ કરવું હોય શેર માર્કેટ, બીજા માટે બી એને અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ. બીજી અલગ અલગ ટ્રેડિંગમાં કઈ રીતે એનો ઉપયોગ આપી શકે, પણ શેર માર્કેટમાં એટલે કરી જરૂર આપણે એક લિમિટ મૂકી હોય કે અપર લિમિટ કેટલો હોય એની એ લિમિટની અંદર ટ્રેડિંગ કરી શકે. એટલે એના માટે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને સાથે લઈ રહ્યા છે, જેથી કઈ રીતે વધારે સાઈડ ઇફેક્ટથી વધારે મોર ઇફેક્ટિવ ટ્રેડિંગ કમ્પ્યુટર. આજના આધુનિક જમાનાની અંદર કોમ્પ્યુટરનો જમાનો છે, કોમ્પ્યુટર્સ કમ્પલસરી દરેક વ્યક્તિને આવડવું જ જોઈએ. તો આ ખૂબ જ સરસ મારા ખ્યાલથી આ પ્રોગ્રામ છે અને લોકોએ પાર્ટિસિપેટ કરવું જોઈએ મારા ખ્યાલથી. તો વધુ માહિતી હજુ આપણે આશાબેન પાસેથી લઈશું. આ ફર્સ્ટ ટાઈમ સર્ક્યુલર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ થીમ બેઝડ છે, એટલે જે સર્ક્યુલર ઇકોનોમીનો થીમ આપવામાં આવ્યો છે એના માટે એક કોમ્પિટિશન મૂકેલી છે. બટ આશાબેન મને એક ક્વેશ્ચન છે, આ સર્ક્યુલર ઇકોનોમી એ શું છે એકચ્યુઅલી? તમે આ જે નામ આપ્યું છે તો એનું થોડું ફૂલ ફોર્મ સમજાવશો તો વધારે સારું રહેશે. નામ મેં નથી આપ્યું, પણ આપણે મેં જેમ શરૂઆતમાં કીધું હતું કે જે પણ આપણે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ એને પાછું રિસાયકલ કરીએ, રિપેર કરીએ, રિફર્બિશ કરીએ, અથવા તો આના કારણે પોલ્યુશન થતું હોય તો તેનું એ રીતે રિડક્શન કરી શકીએ, એ જ આખો કોન્સેપ્ટ 3R કોન્સેપ્ટ કહીએ તો એ આ સર્ક્યુલર ઇકોનોમીનો એક ભાગ છે. આપણે એને મિનિમાઇઝ કેવી રીતે કરવું, એવા એવા કયા સ્ટેપ લેવા પ્રોડક્શનના ટાઈમમાં, એવા કયા સ્ટેપ લેવા આપણે બીજા બધા આપણા ડેલી યુસેજમાં કે એના કારણે આપણે આ બધી વસ્તુને રિસાયકલ કરી શકીએ. જેમ કે નો પ્લાસ્ટિક આવીએ, જેમ કે આપણે વેસ્ટને કચરાને સૂકોને ગીલો કચરો છૂટો પાડીએ છીએ, આપણા બધા એ જ સર્ક્યુલર ઇકોનોમીના એક ભાગ રૂપે છે. તો અમે એક કોમ્પિટિશન લાવી રહ્યા છીએ ઇન્ડસ્ટ્રી માટે, ઓટોનોમસ બોડી જેમ કે SMC છે, સુધા છે, DGO છે, એ લોકો માટે એકેડેમિયા જેમાં કે પ્રોફેસર અને PG સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકે એ લોકો માટે સર્ક્યુલર ઇકોનોમી ઇનોવેશન
એન્ડ પ્રોસેસીસ ઇન પ્રેક્ટિસ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનનું ઉદઘાટન એટલે આની એન્ટ્રી સ્ટાર્ટ થશે 12 તારીખ, એટલે ઇનોગ્રેશનના દિવસે કલેક્ટર સાહેબના હસ્તે, અને 28 ફેબ્રુઆરી સુધી અમે આની એન્ટ્રી સ્વીકારીશું. એન્ડ પછી 9મી માર્ચે એનું ફાઇનલ રાખવામાં આવ્યું છે મહિલા ભવન ખાતે, અને 9મી માર્ચે આનામાં ફાઇનલમાં બધાને એવોર્ડ ઘોષિત થશે. અને આ કોમ્પિટિશનનો મેઇન હેતુ એ છે કે આ સર્ક્યુલર ઇકોનોમીના કોન્સેપ્ટનો વ્યાપ વધે, લોક એના વિશે જાણે, અને આની આપણે ભરપૂર આપણે એને યુઝમાં લાવીએ જેથી આપણું પર્યાવરણ અને આપણી પ્રાકૃતિક સંપદા બચી શકે. જી, ખૂબ ખૂબ સરસ ધન્યવાદ આશાબેન, આપનો આટલી સરસ માહિતી આપી અને આપણે કંઈ નવું કરવા જઈ રહ્યા છે. પ્રોડક્ટિવિટી કાઉન્સિલ્સને ખૂબ ખૂબ અભિનંદન કે આટલી સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સેલિબ્રેશન પણ કરી રહ્યા છે. સો કોંગ્રેચ્યુલેશન્સ, ફરીથી મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ જોઈન અસ, જોઈન ધ થીમ બિહાઇન્ડ ઇટ એન્ડ જોઈન ફોર ટુ સેવ અવર નેચર, અવર અર્થ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. આપનો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર અને આશાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે મળતા રહીશું આવા લાઈવ કાર્યક્રમની સાથે. થેન્ક યુ સો મચ.